પાડની વિગતવાર શરૂઆત કરીએ તો જ્યારે કોઈ પરિવારની યુવાન દીકરી અચાનક ગુમ થઈ જાય છે ત્યારે સમાજ સૌ પ્રથમ તો જે તે યુવતીને જ દોષિત માનવા લાગે છે, પછી સમાજની શંકાનું નિશાન બને છે ખુદ યુવતીના પરિવારજનો. સમાજના આવા પૂર્વગ્રહયુક્ત વલણને કારણે ગુનેગારોના મનસૂબાને બળ મળે છે અને આચરે છે માનવ તસ્કરી જેવા જઘન્ય અપરાધો, જેનો ભોગ અંતે તો સમાજ જ બનતો હોય છે. પરંતુ જ્યારે અનેક ગુનાનો ભેદ ઉકેલી શકતી પોલીસ માનવ તસ્કરી જેવા ગુનાઓ ઉકેલવામાં થાપ ખાઈ જાય છે ત્યારે પીડિતોની આશા પર પાણી ફરી વળે છે. પરંતુ ક્યારેક સીબીઆઈ જેવી ઉચ્ચ તપાસ સંસ્થા કેટલાક પીડિતોની આશા અમર રાખવા સફળ પણ થાય છે, તો જોઈએ આ રિપોર્ટમાં. ગુમ થયેલી દીકરી હજુ કેમ ન ફરી પરત? કેમ આટલા બધા બાળકો ગુમ થાય છે, એમાંથી કેટલાય પાછા નથી થયા, ડ્રાઈવ થાય છે. પોલીસની ઈચ્છા શક્તિ સામે ઉઠે છે સવાલ. બેન, આપણું અમદાવાદનું ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદની પોલીસ આખા ભારતની અંદર જો ભયંકર મોટા ત્રાસવાદીઓને પકડી શકતી હોય, ક્યાંકથી પણ ગુનેગારને શોધી શકતી હોય અને એક હ્યુમન ટ્રાફિકિંગની ગેંગને ન શોધી શકે, ઈચ્છા શક્તિનો અભાવ છે. પરત આવશે એવી તેમને છે આશા. આજે માતાજી મને એના પાછળ જપ કરાવે છે, મારા મોટા બેનને જપ કરાવે છે, અવિરત ગમે તેલો થાકેલો પણ 24 કલાક પૂર્ણ થતા પહેલા આજે પણ એના જપ તપ બધું મને માતાજી કરાવે છે, અને ઉપર શ્રદ્ધા છે ક્યાંક ને ક્યાંક કોક ને કોક દિવસ તો એ પાછી આવશે જ. સફેદ વસ્ત્ર ને લાંબી જટા ધારણ કરેલી આ વ્યક્તિ કોઈ જોગી નથી, પરંતુ તે એક લાડકવાઈનો એવો કમનસીબ બાપ છે કે જેની આંખો છેલ્લા 5 વર્ષથી પોતાની દીકરીને શોધી રહી છે, અને આ એક ગુમ થયેલી લાડકવાઈની માતા છે. આંખમાં આવી તો અનેક ગંગા જમના વહાવી ચૂકેલી આ માતા આજે પણ પોતાની દીકરી ક્યારેક તો પરત ફરશે એ આશાએ જૂરી રહી છે. હાથમાં પોતાની લાડકવાઈ દીકરીની તસવીર લઈને ઉભેલું આ યુગલ છેલ્લા 5 વર્ષથી પોતાની દીકરી પરત ફરવાનો એ દિવસ જોવા જ જાણે જીવતું રહ્યું છે. હાથમાં તસવીર લઈને જાણે કહી રહ્યું છે કે મારી જલ્દીને કોઈ જુઓ તો મારા સુધી મૂકી જજો. વાત છે શહેરના કાગડાપીઠ વિસ્તારની. વર્ષ 2014માં પોતાની બહેનપણી સાથે આ માતા પિતાની સગીર દીકરી જલ્દી ત્રિવેદી ટ્યુશન કરવા ઘરેથી ગઈ તે ગઈ, પરંતુ તે પછી આજ સુધી ઘેર પરત ન ફરી તે ન જ ફરી. જે સમયે તે ઘરેથી નીકળી તેના સીસીટીવી ફૂટેજ પણ છે, હજુ સચવાયેલા છે. દીકરી ઘેર નહીં આવતા માતા પિતાએ તેને શોધવા આકાશ પાતાળ એક કરી નાખ્યા, પથ્થર તેટલા દેવ પણ પૂજ્યા, અનેક પોલીસ સ્ટેશનના ચક્કર કાપ્યા, પરંતુ તેમને તેમની દીકરીના કોઈ વાવડ ન મળ્યા. દીકરી ગુમાવી ચૂકેલું આ યુગલ જાણે કે ફરીવાર પોતાની દીકરી ઘરે પરત ફરશે તે આશા રાખીને બેઠું છે. મને આશા જીવત છે, આજે માતાજી મને એના પાછળ જપ કરાવે છે, મારા મોટા બેનને જપ કરાવે છે, અવિરત ગમે તેલો થાકેલો પણ 24 કલાક પૂર્ણ થતા પહેલા આજે પણ એના જપ તપ બધું મને માતાજી કરાવે છે, અને ઉપર શ્રદ્ધા છે હરેશભાઈએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કાગડાપીઠ પોલીસ 2 વર્ષ સુધી એક ગુમ થયેલી યુવતીની ભાળ ન મેળવી શકી, તેથી હરેશભાઈ એ આ તપાસ અન્ય એજન્સીને સોંપવા અરજી કરી હતી. હાઈકોર્ટે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપી હતી, પરંતુ સીઆઈડી ક્રાઇમે પણ 2 વર્ષ સુધી અંધારામાં ફાંફા માર્યા. સગીરાના પિતાએ સીઆઈડી ક્રાઇમ આગળ પોતાની દીકરી માનવ તસ્કરીનો ભોગ બની હોવાની શંકા પણ વ્યક્ત કરી, પરંતુ સીઆઈડી ક્રાઇમે આ દિશામાં કોઈ જ તપાસ ન કરી. છેલ્લા 5 વર્ષથી દીકરીને પરત લાવવા લડી રહેલા પિતાએ પોલીસની નિષ્ક્રિયતા અને બેદરકારી પર રોષ વ્યક્ત કર્યો, અને આ નિષ્ક્રિયતાને કારણે જ હજુ પણ તેમની દીકરીની ભાળ નથી મળી તેનું દુઃખ વ્યક્ત કર્યું. બેન, આપણું અમદાવાદનું ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદની પોલીસ આખા ભારતની અંદર જો ભયંકર મોટા ત્રાસવાદીઓને પકડી શકતી હોય, ક્યાંકથી પણ ગુનેગારને શોધી શકતી હોય, અને એક હ્યુમન ટ્રાફિકિંગની ગેંગને ન શોધી શકે, ઈચ્છા શક્તિનો અભાવ છે. જો કે પોતાની દીકરી માનવ તસ્કરીનો ભોગ બન્યો હોવાની પોતાની શંકા પર દીકરીના પિતા મક્કમ રહેતા કોર્ટે સીબીઆઈને માનવ તસ્કરીની થિયરીના આધારે તપાસ કરવાનો આદેશ આપવો પડ્યો હતો. સીબીઆઈએ 3 મહિનામાં કોર્ટમાં તપાસ રિપોર્ટ રજૂ કર્યો. આ તપાસ રિપોર્ટમાં સમગ્ર મામલે માનવ તસ્કરીનું કૌભાંડ હોવાનું બહાર આવ્યું છે.
एटलू ज नहीं, सीबीआई तपास में जल्दी तो नहीं मिली, परंतु मानव तस्करी नो धंधो करनार एक गैंग झड़पाई छे। मानव तस्करी करती टोळकी नी मास्टर माइंड माया अने तेना सागरित प्रकाश मराठी नी धरपकड़ करवामां आवी छे। तेमनी चुंगाल बांधी पोलीसे एक दीकरी ने सलामत छोड़ावी छे। त्यारे जल्दी ना पिताए पण एवी शंका व्यक्त करी छे के पोतानी दीकरी ने पण आवी रीते कोई अज्ञात जग्याए छुपावी राखी हशे। जारे पांचमा वर्ष मारू दीकरी ने गुम थे चाले छे, कोई एम के नाराजगी थी गई हशे, तो नाराजगी पण छोकरी नी पांच वर्ष, अने तमने तो दीकरी तो वालनो दरियो गणाय, तो क्या पण पोतानुं माँ बाप नो संकल्प कर्या के रहे नहीं, पण क्यांक ने क्यांक एने दबाई अने संताड़ी देवामां आवी छे, अने क्यांक एने संकुचित जग्या होय, दाखला तरीके आजे पण तमे अंतरियाळ गामडाओमां तमे जई शको छो के क्यांकथी एने हाइजेक करेली छोकरीओ आठ आठ दस दस वर्षे पण एमना पियरनो संपर्क नथी करी शकती। तो अमारी दीकरीने पण क्यांक ने क्यांक एवी रीते, अने जेटली पण मोटा भागनी दीकरीओ गायब थाय छे, ए बधीनुं क्यांक ने क्यांक आवुं कंईक थई रह्युं छे। હવે માનવ તસ્કરી ગેંગનો પર્દાફાશ થતા જલ્દીના માતા પિતાને પણ પોતાની દીકરીની પણ એક દિવસ ભાળ મળશે તેવી આશા જાગી છે। આથી તેઓ એક તરફ સીબીઆઈ પર ભરોસો રાખીને બેઠા છે અને બીજી તરફ આસ્થાના પ્રતિક એવા અનેક તીર્થ સ્થાનોના ચક્કર કાપી રહ્યા છે। આશા રાખીએ આદ્ય શક્તિ પરનો તેમનો વિશ્વાસ ફળે અને સીબીઆઈ પરની તેમની આશા પણ ફળે। હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બનેલી જલ્દી હજુ તેનો કોઈ પત્તો નથી। તેનો પરિવાર અત્યારે આજ સાથે જીવી રહ્યો છે કે તેમની દીકરી પરત આવે। પોલીસે જે હ્યુમન ટ્રાફિકિંગના બે આરોપી માયા અને પ્રકાશની તો ધરપકડ કરી લીધી, પરંતુ સવાલ એ બની રહ્યા છે કે જલ્દી ક્યાં છે, જલ્દી ખરેખર આ હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બની છે કે તેની સાથે શું થયું છે, તે અનેક સવાલો સાથે ફક્ત પરિવાર એ આજ સાથે જીવે છે કે તેમની દીકરી પરત મળશે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે અનિતા પટણી।